રશિયા યુક્રેન વિવાદની વચ્ચે શેર માર્કેટ પર અસર થઈ છે. શેર માર્કેટમાં ભારે કડાકો નોંધાયો છે. સેન્સેક્સ 2702 પોઈન્ટનો કડાકો થયો હતો, તો સેન્સેક્સ 54529ની સપાટી પર પહોંચી ગયું હતું. નિફ્ટીમાં 815 પોઈન્ટનો કડાકો થયો હતો. નિફ્ટીમાં 16247ની સપાટી પર. નિફ્ટીમાં તમામ 50 સ્ટોક લાલ નિશાન પર બંધ થયા હતા. પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની પણ આશંકાઓ સેવાઈ રહી છે. રોકાણકારોના અરબો રૂપિયાનું ધોવાણ થઈ ચૂક્યું છે. જે પ્રમાણે અત્યારે હાલ રશિયા અને યુક્રેન વિવાદ ચાલી રહ્યો છે, સેન્સેક્સ 54629ની સપાટી પર હતો, નિફ્ટીમાં 815 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે. રશિયા યુક્રેન વિવાદની આ અસર આપ જોઈ રહ્યા છો શેર માર્કેટ પર. સેન્સેક્સ 2.2 કડાકો થયો છે. સેન્સેક્સ 54529ની સપાટી પર પહોંચ્યું છે. નિફ્ટીમાં 815 પોઈન્ટનો કડાકો થયો છે. તો બીજી તરફ અત્યારે હાલ રશિયા યુક્રેન વિવાદની શેરબજાર પર અસર આપણે આ કહી શકીએ, કારણ કે જે પ્રમાણે ન્યૂઝ આવ્યા કે રશિયા અને યુક્રેન વચ્ચે વિવાદ વધી ગયો છે. આ વિવાદે મહાયુદ્ધનું સ્વરૂપ ધારણ કરી લીધું છે અને આ મહાયુદ્ધ એલાને જંગ બની ગયું છે. એવા સમયે સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો બોલી ગયો હતો. નિફ્ટીમાં 815 પોઈન્ટનો કડાકો થયો હતો. રશિયા અને યુક્રેન વિવાદની શેર માર્કેટ પર આ અસર જોવા મળી હતી કે જેમાં બધા જ એ શેર લાલ નિશાન પર બંધ થયા હતા.